મિત્રો, આપણે નાના હતા ત્યારે દાદા દાદી પાસેથી વાર્તા સાંભળવાની કેવી મજા આવતી હતી. રોજ રાતે સૂતા પહેલાં દાદા કે દાદી વાર્તા કહેતા અને આપણે ધ્યાનથી સાંભળતા. કેટલીક વાર્તા બોધ આપનારી તો કેટલીક હસાવનારી પણ હોય. આવી જ કેટલીક નાનકડી વાર્તા આ યુનિટમાં જોઈશું. મિત્રો, આજે આપણે શીખીશું સ્ટાન્ડર્ડ 10, સબ્જેક્ટ ઇંગ્લિશ, સપ્લિમેન્ટરી રીડર, રીડ 3, સ્ટોરી ટાઈમ, વાર્તાનો સમય. અ સ્મોલ ટોકિંગ ડોગ વોઝ અ બિગ સક્સેસ વેન ઇટ કેમ ટુ અ થિયેટર. એક નાનકડો ટોકિંગ ડોગ, બોલતો કૂતરો, જ્યારે એક થિયેટરમાં આવ્યો ત્યારે વોઝ અ બિગ સક્સેસ, તે ખૂબ જ સફળ થયો. ઇટ ટોલ્ડ જોક્સ, સેંગ સોંગ્સ એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ. તે સ્ટેજ ઉપર ટોલ્ડ જોક્સ, જોક્સ કહેતો, સેંગ સોંગ્સ, ગીતો ગાતો, એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ, અને બીજી ઘણી બધી રમૂજી વાતો કરતો હતો. બટ પરંતુ વાઇલ ઇટ વોઝ સિંગિંગ અ સોંગ, પરંતુ જ્યારે તે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે અ બિગર કેમ ઇન ટુ ધ થિયેટર. બિગર એટલે એનાથી વધારે મોટો, બીજો એક વધારે મોટો કૂતરો કેમ ઇન ટુ ધ થિયેટર, થિયેટરમાં આવ્યો. સ્ટોપ્ડ, અટક્યો. લિસન્ડ ફોર અ ફ્યુ મોમેન્ટ્સ, થોડી મિનિટ સુધી, થોડી ક્ષણ સુધી તેને સાંભળતો રહ્યો. એન્ડ ધેન રેન અપ, અને પછી દોડ્યો. એન્ડ જમ્પડ ઓન ધ ડોગ, સ્મોલ ટોકિંગ ડોગ, અને એ નાનકડા બોલતા કૂતરા ઉપર કૂદ્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને સ્ટેજની બહાર તેને ખેંચી ગયો. જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વર ડિસઅપિયરિંગ બિહાઇન્ડ ધ કર્ટેન્સ એટ ધ સાઈડ ઓફ ધ સ્ટેજ, સ્ટેજની એક બાજુ પર આવેલા પડદાની પાછળ એ બંને પ્રાણીઓ ડિસઅપિયર, એટલે ડિસઅપિયરિંગ, અદ્રશ્ય થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા, એટલે કે પડદાની પાછળ ચાલ્યા ગયા. ત્યારે ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, એ નાનકડો બોલતો કૂતરો બોલ્યો, આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી, આ બાબતે હું બધાની માફી માગું છું, આ વાત ઉપર હું દિલગીર છું. ધીસ ઇઝ માય મધર, આ મારી મા છે. શી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર, હું એક્ટર બનું એમ તે ઈચ્છતી નથી. શી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડોક્ટર, તે મને ડોક્ટર બનાવવા માગે છે. મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ. શ્રીમાન જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ, પર્વતો ઉપર ચડવાના, એટલે કે પર્વતારોહણ કરવાના ખૂબ જ શોખીન હતા. સો વન યર, તેથી એક વર્ષ, હી વેન્ટ ટુ સ્વિટ્ઝર્લેન્ડ ફોર હિઝ હોલિડેઝ, રજાના દિવસોમાં તેઓ સ્વિટ્ઝર્લેન્ડ ગયા. હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક, પીક મીન્સ હિલ, વિથ હિઝ ગાઈડ, તેઓ એક શિખર ઉપર તેમના ગાઈડ એટલે કે માર્ગદર્શક, એ સ્થળ વિશેની જાણકારી ધરાવનાર વ્યક્તિ, એટલે કે એ સ્થાનનો
ભૂમિઓ. મિસ્ટર જોન્સ એક શિખર ઉપર તેમના ગાઈડની સાથે ચડી રહ્યા હતા. બી કેરફુલ હિયર, ધ ગાઈડ સેડ. ભૂમિયાએ કહ્યું, ગાઈડે કહ્યું, બી કેરફુલ હિયર, અહીં ધ્યાન રાખજો, સંભાળજો. ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, આ ખતરનાક જગ્યા છે, ભયજનક સ્થાન છે. યુ કેન ઇઝીલી ફોલ, તમે બહુ જ સરળતાથી અહીંથી પડી શકો છો. એન્ડ ઇફ યુ ડૂ, અને જો તમે પડી જાઓ તો યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે, તો તમે સીધા ખૂબ જ નીચે પહોંચી જાઓ. બટ પરંતુ હી કન્ટિન્યુડ કામલી, તેણે શાંતિથી વાત આગળ ચલાવી. ઇફ યુ ડૂ ફોલ હિયર, જો તમે અહીંથી પડી જાઓ તો ડોન્ટ ફોરગેટ ટુ લુક ટુ ધ રાઇટ વાઇલ યુ આર ગોઈંગ ડાઉન. જો તમે અહીંથી પડી જાઓ તો નીચે પડતી વખતે જમણી બાજુ તરફ જોવાનું ભૂલતા નહીં. દેર ઇઝ અ ક્વાઇટ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ ધેર, ત્યાં એક ખૂબ જ અસાધારણ અસામાન્ય એવું સૌંદર્ય રહેલું છે. મચ મોર બ્યુટિફુલ ધેન ધ વન યુ કેન સી ફ્રોમ હિયર, તમે અહીંથી જે જોઈ શકો છો એના કરતાં પણ વધારે સુંદર સ્થળ ત્યાં તમને જોવા મળશે. એટલે ભલે તમે અહીંથી પડી જાઓ, પણ તમને પડ્યા પછી પણ એક ફાયદો તો થવાનો જ છે કે અહીંથી તમે જે સ્થળને સુંદર જુઓ છો એના કરતાં પણ વધારે સુંદર સ્થળ તમને ત્યાં જોવા મળશે. પણ મિત્રો, અહીં એક મજાક કરવાના મૂડમાં આ ગાઈડ વાત કરે છે, કારણ કે આટલે ઊંચાઈ ઉપરથી જો કોઈ વ્યક્તિ પડે તો એ મૃત્યુ પામે, પણ મરતા મરતા પણ આ સુંદરતાને નિહાળી શકો અને પોતાના જીવનને ધન્ય બનાવી શકો એવું હાસ્ય આ નાનકડી વાર્તામાં રજૂ કર્યું છે. નેક્સ્ટ વાર્તા જોઈએ. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. લાલ વાંચી કે લખી શકતો નહોતો. વન્સ હી રિસીવડ અ લેટર, એક વખત તેને એક પત્ર મળ્યો. હી રેન ટુ ખાન્સ હાઉસ વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં પત્ર લઈને ખાનના ઘરે દોડી ગયો. ખાન વોઝ અ ક્લેવર મેન, ખાન હોશિયાર માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ, તે વાંચી અને લખી શકતો હતો. હી વોઝ સિટિંગ ઓન અ બેડ ઇન ધ કોર્ટયાર્ડ, તેના વાડામાં તેના બેડ ઉપર પથારી પર બેઠો હતો. લાલ સેઝ, વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ, મહેરબાની કરીને તેનો આ પત્ર મને વાંચી આપશો. ખાન સેઝ, હુ ઇઝ ઇટ ફ્રોમ, તે કોનો છે? લાલ સેઝ, આઈ ડોન્ટ નો, મને નથી ખબર. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવન ઇટ ટુ મી, પોસ્ટમેને ટપાલીએ તે હમણાં જ મને આપ્યો. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ, મહેરબાની કરીને તે ખોલો અને તેને વાંચો. ખાન ઓપન ધ લેટર, ખાને પત્ર ખોલ્યો. એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ, અને બે ત્રણ લાઇન વાંચી. લાલ સેઝ, ઓ પ્લીઝ સ્ટોપ, અરે મહેરબાની કરીને અટકી જાઓ. ડોન્ટ રીડ ઇટ, તેને વાંચશો નહીં. ઇટ ઇઝ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ, તે મારા મિત્રનો સિક્રેટ છે, એટલે કે ખાનગી છે, મારા મિત્રનો આ ખાનગી પત્ર છે. આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ, કોઈ પણ એ પત્ર વાંચે એવું હું ઈચ્છતો નથી. ખાન સેઝ, ડોન્ટ વરી, ચિંતા નહીં કરો લાલ. આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ, હું મારી આંગળીઓ મારા કાનમાં મૂકીશ. એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ,
અને પછી તમને તમારો પત્ર વાંચી સંભળાવીશ. યુ વિલ હિયર ધ વર્ડ્સ, તમે શબ્દો સાંભળશો. બટ આઈ વોન્ટ હિયર ધેમ, પણ હું તે સાંભળીશ નહીં. લાલ સેઝ ધેટ્સ ફાઇન, સરસ, સારી વાત કહેવાય. યુ આર અ વાઇસ મેન, તમે હોશિયાર માણસ છો, સમજદાર માણસ છો. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ, મહેરબાની કરીને તમારી આંગળીઓ તમારા કાનમાં મૂકો. એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી, અને મને પત્ર વાંચી સંભળાવો. નેક્સ્ટ સ્ટોરી. અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, એક યોદ્ધાએ તેના માલિકને મારી નાખ્યો. હી રીપેન્ટેડ ઇમિડિયેટલી, તેને તરત જ પસ્તાવો થયો. બટ ધ ડીડ વોઝ ડન, પરંતુ કામ થઈ ગયું હતું. એન્ડ હી ન્યૂ ધેટ, અને તે જાણતો હતો કે ઇફ હી વોઝ કોટ, જો તે પકડાઈ જશે તો હી વુડ બી પુટ ટુ ડેથ, તો તેને મારી નાખવામાં આવશે. સો હી રેન અવે, તેથી તે ભાગી ગયો. હી રીચ્ડ અ રિમોટ વિલેજ, તે દૂરના ગામડામાં પહોંચ્યો. ધેટ વોઝ સેપરેટેડ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય અ માઉન્ટેન, અને એ ગામ પર્વતને કારણે દુનિયાના બીજા ભાગોથી અલગ હતું. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રીપેન્ટ ફોર હિઝ સિન, ખૂનીએ તેના પાપનું પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું. બાય સિંગલ હેન્ડેડલી કટિંગ અ રોડ થ્રુ ધ માઉન્ટેન, પર્વતમાંથી એકલે હાથે રસ્તો કાપવાનું. ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, એ ગામડાને દુનિયાના બીજા ભાગોની સાથે જોડવા માટે. એટલે કે ખૂનીએ પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે એ ગામડાને બાકીની દુનિયાની સાથે જોડવા માટે પર્વતની આરપાર એકલા હાથે રસ્તો ખોદી કાઢવાનું નક્કી કર્યું. હી વર્કડ ફ્રોમ ડાઉન ટુ ડસ્ક, મીન્સ મોર્નિંગ ટુ ઇવનિંગ, તે સવારથી સાંજ સુધી કામ કરતો. એન્ડ ઇન ફોર યર્સ હેડ મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન, અને ચાર વર્ષમાં પર્વતમાં અડધો રસ્તો બનાવી ચૂક્યો હતો. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ, એક દિવસ સવારે જ્યારે તે એક ટનલમાં, ટનલ મીન્સ પર્વતમાંથી બનાવેલો રસ્તો, બોગદું, જ્યારે એક દિવસ સવારમાં તે એ ટનલમાં સખત મહેનત કરી રહ્યો હતો ત્યારે અ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ, એક યુવકે તેને બહાર આવવા માટે બૂમ પાડી. હી વોઝ ધ સન ઓફ ધ મેન હુ વોઝ મર્ડર્ડ, જેનું ખૂન થયું હતું એનો તે દીકરો હતો. એટલે કે જે યુવકે એ યોદ્ધાને બૂમ પાડીને બહાર આવવા માટે કહ્યું એ યુવક બીજું કોઈ નહીં પરંતુ જેનું ખૂન થયું હતું એનો દીકરો હતો. હી વોન્ટેડ રિવેન્જ, તે બદલો લેવા માગતો હતો. આઈ ડિઝર્વ ટુ ડાય, સેડ ધ ફોર્મર વોરિયર. વોરિયર યોદ્ધો કે સૈનિક, સૈનિકે કહ્યું આઈ ડિઝર્વ ટુ ડાય, હું મરવા માટે લાયક છું. કિલ મી બાય ઓલ મીન્સ, મને ચોક્કસ મારી નાખજો. બટ વેઇટ અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, હું આ ટનલને પૂરી કરી દઉં ત્યાં સુધી રાહ જુઓ. ધ યંગ મેન અગ્રીડ ટુ વેઇટ, એ યુવક રાહ જોવા માટે સંમત થયો. હી વોચ્ડ
fascinated means amazed. As day after day, the warrior labored at a seemingly impossible task. રોજે રોજ એક દેખીતા એવા અશક્ય કાર્યને માટે એ સૈનિક જે મહેનત કરી રહ્યો હતો, પરિશ્રમ કરતો હતો, એ જોઈને એ યુવકને આશ્ચર્ય થયું. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન. એ યુવકને તેના દુશ્મનનો દૃઢ નિશ્ચય જોઈને એના પ્રત્યે માન ઉપજવા લાગ્યું. ઇવેન્ચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન. છેવટે એ યુવક એ માણસને મદદ કરવા લાગ્યો, ડિગિંગ સાઈડ બાય સાઈડ વિથ હિમ એન્ડ કેરિંગ આઉટ ધ સ્ટોન્સ. તેને તેની સાથે ખોદકામમાં મદદ કરવા માંડ્યો અને પથ્થર પણ ઉચકવા લાગ્યો. યર્સ પાસ્ડ, વર્ષો વીતી ગયા. એન્ડ ધેન, અને પછી વન ડે, એક દિવસ, ધ ટુ મેન બ્રોક થ્રુ ટુ ધ અધર સાઈડ. એક દિવસ એ બંને માણસોએ એ ટનલને ખોદીને બીજી તરફથી બહાર નીકળ્યા. ધ માઉન્ટેન વોઝ કંકર્ડ એટ લાસ્ટ. છેવટે એ પર્વત ઉપર વિજય મેળવ્યો હતો. એન્ડ ધ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ. અને સદીઓ જૂનું જે વિખૂટી પડી ગયું હતું એ ગામડું, જેનો અંત આવ્યો. નાવ આઈ એમ રેડી ટુ ડાય, સે ધ વોરિયર. પછી એ યોદ્ધાએ, એ સૈનિકે કહ્યું, નાવ આઈ એમ રેડી ટુ ડાય, હવે હું મરવા માટે તૈયાર છું. નીલિંગ બિફોર ધ યંગ મેન, એ યુવકને ઘૂંટણીએ પડીને એ યોદ્ધાએ કહ્યું કે હવે હું મરવા માટે તૈયાર છું. ક્લીવ માય હેડ ઇન ટુ, મારા માથાના બે ટુકડા કરી નાખો. ધ યુથ રેઝડ હિઝ સ્વોર્ડ સો દેટ હિઝ ફાધર્સ ડેથ કુડ બી એવેન્જ્ડ. યુવકે તલવાર ઉપાડી કે જેથી તેના પિતાના મૃત્યુનો બદલો લઈ શકે. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ, પરંતુ તે એમ કરી શક્યો નહીં. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વર્ડ, ધીમેથી તેણે તેની તલવાર નીચે મૂકી. યુ આર અ મર્ડરર, હી સેડ, તેણે કહ્યું, તું ખૂની છે. બટ આઈ હેવ લર્ન્ટ મચ ફ્રોમ યુ ઇન ધીસ લાસ્ટ ફ્યુ યર્સ, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હું તારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. હાઉ કેન આઈ કિલ માય ટીચર, તો હું જેમની પાસેથી શીખ્યો છું એવા મારા શિક્ષક કે મારા ગુરુને હું કેવી રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોક્ડ અવે, એમ બોલીને તેણે તેની તલવાર પાછી મૂકી દીધી અને ચાલ્યો ગયો. મિત્રો, અહીં આ યુનિટ સમાપ્ત થાય છે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર તેને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો. અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો, જેથી આવનારા નવા વિડીયો અંગેની જાણકારી તમને મળતી રહે અને આ જ પ્રમાણે તમે અભ્યાસ કરતા રહો. ઓકે, તો આવા જ પ્રકારના બીજા સરસ મજાના વિડીયો લઈને ફરી પાછા જલ્દીથી મળીશું. બાય.